અને સૌથી છેલ્લો મુદ્દો ફરીથી આપણે સ્લાઇડમાં જોઈએ, જે વ્યક્તિઓ કાયમી ખાતા નંબર મેળવવા માટે જવાબદાર નથી તેમણે ફોર્મ 15G કે 15H ભરીને આવક ચૂકવનાર સમક્ષ રજૂ કરવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, કે જેમને આવક ઓછી છે તો એમણે પેન લેવાની જરૂર નથી, પણ જ્યારે આવક મેળવતા હોય ને ત્યારે બે પ્રકારના ફોર્મ હોય છે, 15G અને 15H. બેંકની અંદર ફિક્સ ડિપોઝિટ મૂકી છે, 10,000 કરતાં ઓછી આવક, ઓછું વ્યાજ છે તો કોઈ કપાત નથી, પણ 10,000 કરતાં વધારે જો વ્યાજની આવક છે તો કપાત હોય છે. પણ એ કપાત બંધ રાખવી હોય તો એવા સમયે 15H અથવા 15G નું એક ફોર્મ રજૂ કરવાનું હોય કે મારી આવક કરમુક્ત મર્યાદા કરતાં ઓછી છે એટલે મારો ટેક્સ ના કાપવામાં આવે, આવું 15H અથવા 15G નું ફોર્મ રજૂ કરવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આજના આ ઇન્કમટેક્સના સફરની અંદર આપણે બે બાબતો ખૂબ સારી રીતે જાણવાનો પ્રયત્ન કર્યો. પહેલી બાબત આવકવેરાનું પત્રક અને બીજી બાબત પેન. આશા રાખું છું આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપવાનો મેં પ્રયત્ન કર્યો છે, આપ સૌને ખૂબ સારી રીતે સમજાઈ ગયું છે. ફરીથી ને આપણે ભેગા થશું, આજે અહીં જ આપણે પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર. SANDHAN, All Gujarat Integrated Classroom. Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. Good job.